પટેલ નો દીકરો પાટણની સદભાવ હોસ્પિટલમાં અટકાયું અને દાખલ કર્યું. સાત દિવસ અને દવાખાનામાં રાખ્યો. સાત દિવસે ડોક્ટરે બિલ આપ્યું 1.5 લાખ રૂપિયા. એ બિલ જોઈ અને પટેલના દીકરાની આંખમાં ઓસુ આવી ગયા. ધનરાજભાઈ પટેલના દીકરાની આંખમાં ઓસુ આવી ગયા એટલે કોઈ જઈને ડોક્ટરને કીધું કે સાહેબ તમે 1.5 લાખનું બિલ આપ્યું છે ને ભાઈ રોવે છે. એ ડોક્ટરે કમ્પાઉન્ડરને કીધું કે તું જઈને કે 25,000 ઓછા આપજો. ફરી વાર કમ્પાઉન્ડરે જઈને વાત કરી પટેલને કે 25,000 ઓછા આપજો પણ રોવો છો શા માટે. તારે પટેલના દીકરે એટલું જ કીધું તું આ સત્ય ઘટનાની વાત કરું છું કે એકવાર ડોક્ટરને મને મળવા મૂછ્યું અને એ ડોક્ટર એ દર્દીને જાણે મળવા આવ્યો એટલે દર્દીને પૂછ્યું ભાઈ કેમ રડે છે તને 25,000 ઓછા તો કર્યા કે સાહેબ તમે 7 દિવસનું મને 1.5 લાખ જે બિલ આપ્યું શેનું આપ્યું એટલે કે તમને ખબર નથી તમારું હૃદય મેં ચાલુ રાખ્યું 7 દિવસ તમારું હૃદય ચાલુ રાખ્યું ને એનું આ બિલ હતું કે સાહેબ તમે 1.5 લાખ બિલ આપ્યું એટલે તમે એવું માનો છો કે મને વધારે પડી હું રોઉં છું એવું માનો છો. પરમાત્માની દયા છે મારા ભગવાને મને ઘણું ધન આપ્યું છે 5 લાખનું બિલ આલો ને તો હું પાછો પડું એવો નથી કે હું રોડું રહું એવો નથી મારી ઓખમાં ઓછું ના આવે. તો કે રોવાનું કારણ શું કે સાહેબ રોવાનું કારણ એક જ હતું મેં તમને હાલ પ્રશ્ન કર્યો ને કે શું કે તમે 1.5 લાખ બિલ શેનો આપ્યું એટલે તમે કીધું કે 7 દિવસ તારું હૃદય મેં ચાલુ રાખ્યું ને એનું આલ્યું તો મને હું એટલા માટે આવ્યો કે 7 દિવસ હૃદય ચાલુ રાખવાના 1.5 લાખ થતા હોય તો આજે મને 65 વર્ષ થશે અને 65 વર્ષ જેને ચાલુ રાખ્યું છે એનું બિલ ચેવડું થયું છે અને આજ સુધી મેં એને યાદ કર્યો. હવે મારે અમદાવાદ નથી જવું પણ હવે મારે પરમાત્માની કોઈ સંતના ધૂનમાં અને પરમાર્થમાં ડોટ લગાવી છે જેટલા દાડા રે એટલા દાડા પણ એટલા દાડા તો યાદ કરું તો હું આયા છો ને તો હવારી પ્રતિષ્ઠા થાય ને. ફરી વાર કહું છું કે કોઈ પણ આપણામાં વ્યસન હોય ને તો અહીંયા જઈને મૂકી આવજો. પણ થાય છે શું ખબર છે એક વખત એક સિંહનું બચ્ચું અચાનક એની માથે જુદું પડી ગયું અને માલધારી જે રબારી માલ ચાટતો હતો એની નજર પડી ઈ ઓને લઈ ગયું. આપણે થાય છે શું આપણી આપણી તકલીફ ક્યાં છે બા એ ઓને જાણે લઈ ગયો એટલે જેતા ભેળું મોટું થવા માંડ્યું આર્યું એટલે નાનપણથી અમને એમાં મોટું થયું એટલે ઓની ગ્રંથિમાં શું થઈ ગયું હું જેટો વધ્યું વધારે પણ એમ કે મોટો જેટો કોની ગ્રંથિમાં હતો વાઘ ન થઈ ગયો. ધીમે 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 આ મોટો બધો વાઘ સિંહ થઈને જેટો ભેળો ફરે ને એક દાડો સિંહ ની નજર પડી કે લે અમારા વાળો આમ ચમ છે અમન પાળી તો દોડે ના આવું ભેળો ભેળો ફરે તો એક દોડતું નહીં છે શું અને સિંહે તાળા તાળું નો સિંહ એકદમ બૂમ પાડી બધા જેટો દોડ્યો ત્યાં ભેળો આવે દોડ્યો એટલે સિંહ દોડીને આડો ફરી ઉભો રહ્યો કે એ મૂર્ખા દોડે ચમ કે આ બધા ચમ દોડે છે કે એ જેટા બકરા છે તાર કે મુયે જેટો જ છું પા અલે તું જેટો નથી તું મારા જેવો છે ની તો બિયાય છે તો તાર કે મુયે બિયું છું કે તારી ગ્રંથિ મે ફિટ થઈ ગયું છે તું જેટો નથી તું મારી હારી હેડ આમ જાવું એટલે જતો રહેજે. એક નાનકડું પાણીનું તલાવડું ભરેલું અહીંયા લઈ જઈને બે ઉભા રહ્યા હવે કે મારા હોમો તાજ અને તારા હોમો તાજ કોઈ ફેરશે કે ના આપણા બેનું રૂપ એ કેવું છે. હવે હું બોલું પછી તું બોલ બે વારા ફરતી બોલ્યા કે બોલીમ ફેરશે કે ના તો તું જેટો નહીં તું વાસ સિંહ
तू जीटो नहीं तू शी से કે તાર આવું કેમ થયું કે પેલાના ભીળો ભણી ગયો એટલે કાયર થઈ ગયો એમ તમે સિંહના બચ્ચા થઈ અને વેસન મેકવાય નહીં આયતા જેટની જેટની જમાતમાં અખલી પડી ગયા બા નથી મફતમાં મળતા તો ના મૂલ ચૂકવવા પડતા સંતના સંત પડા હમણે હમણે આ સુંટણી વચમાં આવી ને એ સુંટણીમાં હું તો ઘણી જગ્યાએ ચૂંટણી વખતે દઉં તો જે જે ઉભા રહ્યા ઉમેદવાર ને કહું છું તમે લાયકાત હશે ને તમારા તો તમને વોટ આપશે પણ જીતવા માટે કોકનું જીવન બરબાદ ના કરો દહ દાડા દારૂ પે અને પેલાનું જિંદગી બગડી જાય ભા કાયમ પીવાનું ચાલુ કરો એવા પ્રસંગમાં બે જણા દારૂ પી અને નીકળ્યા અને પછી સાયકલ લઈને આવ્યો ઉગ્યો સડ્યા તે ફૂલ પી દેલો તે બે ડોલ પેલો ચીડ બેઠો તીશું કે ચમલ્યા ડોટી આકાશા પેલો કે રો રો રોડ સરકારે વકા સુંકો ના સરકારે વકા સુંકો બડાયો છે તમાર મોય વકા સુંકો પડ્યો એટલે પેલો કે યાર હવા મને તો ઓછી લાગે તે બે હવા ભરવા ગયા ભાઈ પંચર વાળા ની દુકાને હવા ભરવા ગયા સાયકલ ઉભી કરી પેલા જોડે પંપ માગ્યો પંપ લઈને આયા પેલે વાલશીટ પકડી પેલે હજાર પંપ માર્યા ને ટાયર ને થયો પડાકડા જેવો પડાકો છો એવા બાજુમાં એક ભાઈ ઉભો તો ને એને માર્યો લાફો એમ કે લાફો છે નું મારે છે મારી સાયકલ નું ટાયર છે કે તારી તો આ ઉભી યાર મારી હું તોડી નહીં ત્યાં કોઈને ઠેકણ શું બહા ઘડિયાળ કે ઉભો રે ને હાલ એ ખોટ લીધો અને ડોસી માં ઘર ઉપર માર્યો ડોસી કી ની બુન ના ધણી 1:30 વાગે ઊંઘતા નહીં પેલો કે 1:30 વાગે લે કોકનો નેવો ફોડીને ટેમ જોવો લ્યા કેટલો પવિત્ર ખોળિયું મળ્યું છે બા અમને એક શિક્ષક હતા ને તે બાળકોને ભણાવતા ભણાવતા હોય ગયા બાપુ બાળકોને ભણાવતા ભણાવતા ખુરશી હોય ગયા ને હેડમાસ્ટર આયા હેડમાસ્ટર આયા છોકરું દોડીને કે સાહેબ 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 આયા શિક્ષક ઉંશાર ખૂબ હોય પછી હોય ગયેલો શિક્ષક જાગ્યો એને એમ કે હમણે હેડમાસ્ટર બોલશે પણ હેડમાસ્ટર બોલે એની પહેલા શિક્ષકે સામે કહી દીધું કે બાળકો હું તમને એ ભણાવતો હતો કે કુંભકર્ણ આવી રીતે જ ઊંઘતો હતો શિક્ષકના મનમાં પિરિયડ ચાલેલો એ શું કોમ બોલે પણ નહીં ઘણી પણ અર્થ સમજાતા નહીં એક પોલીસ વાળો રાજસ્થાન નો પોલીસ વાળો પાટણ પતિ પત્ની હારે રહેતો હતો પાડે મકાન માં એટલે એને એમ કે આપણે પોલીસ ક્વાર્ટર હોય ને તો પોલીસ નો સ્ટાફ અહીંયા ભેળારણ તો ફાવે હાલ એટલે બે પતિ પત્ની ક્વાર્ટર માં જઈને પોલીસ વાળાને પૂછ્યું ભાઈ ક્વાર્ટર છે પેલો કે એક હોલ છે હવે પેલો રહેવાનું પૂછે ને આ પીવાનું પૂછે કે એક હોલ છે પેલો કે અમારે બે મોણા નું હોલ શું કરવું ક્વાર્ટર ચાલશે પણ કે છે જ નહીં એટલે પેલા સાહેબ ની પત્ની કે સાહેબ 15 દાડા હોલ માં રહે ને પછી ક્વાર્ટર પૂછશો કે હેડો વતાડો લઈને બાર ક્યો ભાઈ અર્થના આપણી ગુજરાતી ભાષા સુંદર વાત કરી રોમા પીરે જે વખતે ઓણિયન ઓણિયન જાત્રા એ જાતા તો તો એ પોકાર કેવી છે મોબાઈલ તો હતા ને કઈ મિસ કોલ માર્યો હોય તો કોઈ મોબાઈલ હતા એ વખતે તો એ પોકાર વખતે ઓણિયન ઓણિયન જાતા તો જો રણુતા વાળા ને યાદ કર્યો હોય ને આવ્યો હોય તો અત્યારે ના આવે ભા અત્યારે આવે છે પણ ઓળખવામાં આપણી થાપ થઈ જશે જે થઈ ગયા ને આબાના નહીં આવા મહાપુરુષો આવે છે એમને આપણે નાત જાત ને વર્ણોમાં પડ્યા છે ઓળખતા નહીં હકીકતમાં એના એ છે મોડલ જ બદલ્યા છે કાલ કૃષ્ણ તમારા હાલ ઘણું જવા ખાલી વેશભૂષા છે તમે ખુશ થઈ ગયા અને કદાચ સાચા રોમાં પી ઘોડો લઈને આવે તો ચિયો કાલ રોટલા ખવારે તમે એમ જ માનો કા તો આબુ કયા વિહે બા
વિહે આવે છે એ વિહે તો ઓળખતા એક બ્રાહ્મણ પંડિત જ્ઞાની ગમ્યનો હાથ જોઈને એનું દુઃખ શું છે ને કહી દે આટલો જ્ઞાની પંડિત દર રવિવારે એના એક 200 માણસ આવે દરેક નો હાથ જોઈને કહી દે તારે આ તકલીફ છે હાથ બધાને દુઃખ મટાડે દે તણે એક દાડો એની ફોમે જે ભઈ રહેતો હતો ને એ મહારાજ જોડે આવીને કહે છે મહારાજ એટલે મહારાજના મનમાં જોરબ આવ્યો છે આપણી દશા શું છે એ કહું ઉભરો મહારાજના મનમાં જોરબ આવ્યો છે એટલે કે આવો આવો ભાઈ જોરબ આવ્યા કે ના બાપુ જોરબ નહીં આવ્યો આજ તો હું તમારું જોવા આવ્યો છું શું કહેશે મહારાજને તમારું જોવા આવ્યો છું મહારાજને એમ થયું કે હવ હવ નો બસ કે બધી તો ઘણા આવ્યા પણ મારું જોવા વાળો આજ કોક આવ્યો અનપસે બેઠો ને કે છે કે બાપુ કે બોલો શું મારું શું જોવું છે કે બાપુ તમે લોકોનો દુઃખ દૂર કરો છો ને કે હા તો કે તમારું દુઃખ ચમ નહીં કાઢતા કે મારે શું દુઃખ છે કે હું દરરોજ જોઉં છું દર રવિવારે તમે હોજના ઝાડુ મારતા હોય એટલે તમારે ગોરણી આવીને બે હાવીઓ મારે તો બીજાના દુઃખ કાઢો છો તમારું ચમ નહીં કાઢતા મહારાજે સુંદર વાત કરી હતી ભાઈ બેસી હું વાત કરું મને મારી ગોરણી અઠવાડિયે બે વાવણીઓ મારે છે પણ એની પાછળનું રહસ્ય કહું આગલા જન્મમાં હું પ્રજાપતિ હતો અને આર્યની ભેષ હતી એને ઘેરથી છે ને એ ભેષ હતી એટલે અઠવાડિયે વટકતો દોવા આવતો નહીં તે હું બે પાઠો છોડું ને ત્રણ પાર હોઉં હવે આ અવતારમાં બે ભેળો થયો છો એટલે મારા પેલા બે ભઠ્ઠાનું બેલેન્સ હતું કે નહીં એ દર રવિવારે મને વ્યાજ હારે આલે કહે છે એમ આપણને જે કુટુંબ મળ્યું છે પરિવાર મળ્યો છે પુત્ર મળ્યો છે પત્ની મળી છે એ આપણું બેલેન્સ છે કોઈનું નથી યાદ રાખજો ચોમાહાના તમે ઘર વાસેલા હોય વંડા વાસેલા હોય અને તોય કૂતરા ટપી ટપી મોય પડે પાટણ ન એ આપણા આપણા મોડલ બદલીને આયા પણ આપણી ઓળખી એકતા નથી જો તમને બસ એ આપણું જ છે ને આપણા ભાગમાં આપણું બેલેન્સ આ તમે જે આ પરમાર્થનું કામ કરો છો જે બેલેન્સ કર્યું ને હાથું વા દીકરા દીકરીના વિવાહ મોમેરા મુહાળા કરો ને એ તો આપણો હવાર જ છે બેલેન્સ નથી પણ બેલેન્સ તો જ્યાં પરમાત્માના ધર્મ તમે પ્રતિષ્ઠામાં આવ્યું છે આ સંતોની સેવામાં આવ્યું છે જ્યાં સંતોની કિંમત કરી તમે આવ્યું છે આ તમારું બેલેન્સ છે કારણ કે સંતની જોડે જે પૈસો થાય ને એ સેવામાં આગળ હેડ્યો જ જાય એટલે તમારું ધન વધે બેલેન્સ આપણે એવું આવું જોવે કે પાછળ મદરે આવે એવું આવું જોવે ન કે આપણો હાળો બેંકમાં મેનેજર હોય ને આપણી બેલેન્સ ના હોય ને ચેક ભરી નાલો કેટલા હાલે આપણો હાળો મેનેજર છે પણ બેલેન્સ કેટલા હાલે અને હવે મેનેજર ને આપણે કેસ લડેલા છે પણ આપણું બેલેન્સ છે અને ચેક ભરી નાલો તેના બાપની તાકાત છે ભર ઉડે એમ જો પરમાર્થનું બેલેન્સ છે ને તો આ દુનિયા જગત જખ મારે પા એના ખાતામાં પાસ થઈ ગયા ને તમારે મારે કોઈ શાકભાજી વાળી આવે ચાર દાડા મળી પસકાઈ ગયેલી શાકભાજી લાવે જીવડા પડ્યા હોય અડધ અડધ કાપી હરખા કર્યા હોય આવી 10 રૂપિયા મળતી હોય અને તાજી 40 રૂપિયા મળતી હોય ચી લેજો જીવડા વાળી કે 40 રૂપિયા વાળી ચી લેજો પણ જીવાત પડી છે પસકાઈ ગઈ છે તોય 10 ની લેજો તો રાજપુર છે ભાઈ કદી મેળ પડે એવો લાગતો નહી બાપુ તમારે જીવાત પડેલી ગમે એવી હોય 10 રૂપિયા પણ હોય જીવાત ને પસકાઈ ગયેલું ભાળો એટલે ના પકડો ને તો તાણ પછી પેલા 60-70 વર્ષ થાય પછી હું આમ લખવા પડ્યા છે બેટા ભીડી ઈ માલારે પકડશે બા એ તો એના નંબર રચો પચો હશે ને એનું કોમ થાય છે એ વણિયો વણિયો ને કેવી પુકાર કરી છે મોબાઈલ નતો તો આજે આવે ના આવે આવે ને પોપડવા વાળા
પોકાર નહીં આપણી સ્વાર્થ છે. દ્રૌપદી એના પોચ પતિ કોઈ નમાલા કાયર નતા, એના સસરા બેઠા હતા, ગુરુ બેઠા હતા, વડદાદા બેઠા હતા. અને એક ને કહેતી હતી બચાવો દુશાસન, હો હાથીનું બળ હોય ને એટલું દુશાસન એકલામ હતું. અને દ્રૌપદી ને ચીર ખેંચતો હતો કે બચાવો બચાવો બચાવો. એ કે ઉભા નતા થતા, બધા મુડક નેસ કરી બેઠા હતા. ચીર ખેંચી ક્યાં દુશાસને આસ્તો માર્યો, પાટલીની ગોટ છૂટી ગઈ અને દ્રૌપદી હાથમાં પકડી અને એટલું કીધું તું કે કનૈયા રખ લે તું. અને કનૈયો આવે એની મોર ચીરાયા હતા બધા જણો. અને પછી પરમાત્મા કૃષ્ણ આવે ને એટલે દ્રૌપદીએ ઠપકો આવ્યો હતો કે પ્રભુ બહુ મોડું કર્યું, બહુ મોડું કર્યું. તાર કૃષ્ણ એક જ બોલ્યા તાર મેં મોડું નહીં કર્યું, પેલા તો વાંઈ કરતી હતી વાંઈ. આ કોઈ ઉપર નાથો ને તાણે કે યાદ કર્યો અને હું આવ્યો, કદાચ પેલો તે મને યાદ કર્યો હોત તો દુશાસન તારા ઉધી પોકવા ના દત. હું શું વાત કરે શકે એમ આપણે. હું એ ગગનભાઈ, ગગનભાઈ કોઈ હગડ નહીં થાય બા. 70 વર્ષે ડોહો જતો રહ્યો છે, ડોશી ઘેર હશે તો પાડોશી ને હાથ વધા હે કે આવો ને માં ડોહો જતા રહ્યા. અને તમે એમ કેજો બેહો 10 મિનિટ આ મન બીક લાગે તો લે 70 વર્ષ ફેળ કેવી રીતરી. અને હવે બી આવે છે આ દુનિયામાં સ્વાર્થ સિવાય ભાગ હોય નહીં. આ મોજ કરો રો મારી કોઈના નહીં, પણ આવું બેલેન્સ કરજો નકા દુનિયામાં સ્વાર્થ સિવાય કોઈ નહીં. એમ મનતા ને કે અમારે ઝઘડો પ્રેમ છે બધું સમજ્યા જેવું છે. કલેક્ટર હોય ને આખો જિલ્લો થતો રે, પણ કલેક્ટર ઘેર જાય ને રાતે ગોળો ચાલુ હોય ને એટલું કે કેમ ગોળો ચાલુ છે કે મેં કર્યો તો કે કરાય 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 બધું જમશે બરોબર જ છે. તો હવે બીજો વેશભૂષા આવે છે, ભજન લઈરું અમારે ધ્વનિરે ભક્ત મંડળ ની માગણી છે. પણ આવું પરમાર્થ કરજો, આવા સંતોના સંગમાં રહેજો અને સાચો માર્ગ પકડી લેજો તો હાલે મારો ધણી ઓભળે ઓભળે ને ઓભળે નહીં ઓભળતો નહીં, પણ આપણે માર્ગ બીજા પકડ્યા છે. અને એક લાડો શેવટે તમારે એને યાદ કરવો જ પડશે. અને એને યાદ કરવા માટે જો કોઈ એકંત ની આજે એ સંસારી છે ને એને એકંત ની જરૂર નહીં, કારણ કે આપણું મન છે ને એ એક સેકન્ડ સંગ વગર રહી શકતું, કોકનો ને કોકનો સંગ પકડે. આ મનને મારવાનું નહીં. સતી તુરલે જેસલ ને કીધું તું કે જેસલ તારી કુમારી તારો પાવર ઇનો ઈ રાશ, પણ દિશા બદલ તું ઓમ હેડ હશે. દિશા બદલો તો દિશા બદલાય બદલાય ને દિશા બદલવી તો આપણું મન એક સેકન્ડ સંગ વગર નહીં રહેતું. એને ખાલી પરમાત્માના નોમમાં જોડી દો તો તમે ગમે એ કોમ કરી જતા હશો ને તો એ તો એની મસ્તીમાં મસ્તીમાં જશે. મન સંગ વગર ના રહીએ કે સંગ ભજન વગર ના રહીએ કે ભજન છે ને એ જ્ઞાન વગર ના રહીએ કે જ્ઞાન છે ને વૈરાગ વગર ના રહીએ કે અને વૈરાગ છે ને ત્યાગ વગર ના રહીએ કે અને આવા પુરુષો થાય તાના ભજન ની રંગ લાગે. અને એટલે કોઈ ગોમ હોય કુટુંબ હોય પરિવાર હોય એના માટેનું આ ભજન છે દરેકને. એ મારી એ વાળી ના ભમરા વાળી તોડતો ના, એ તોડતો ના તોડતો ના લે મારી, એ વાળી ના ભમરા વાળી તોડતો ના.
ने जाए, ले जाए।
લઈ જાય એમ આવા સંતો જાણે આવે સંતને જાણે ગમ પગલ થાય એટલે તમને એમ હોય કે મોજ કરે છે પણ કોકનું કલ્યાણ કરતા જાય કરતા જાય કરતા જાય સદગુરુ ચરણે ગાય દયાળદાસ હૃદય કમળ ચિત સંતો કેસે હૃદયમાં પરમાત્માનો વાસ છે એમ સભામાં એક ડોક્ટર બેઠા હતા અનુભા થઈ ગયા બાપુ કે તમે કહો છો કે હૃદયમાં પરમાત્માનો વાસ છે હું ડોક્ટર છું અને હૃદયનું ઓપરેશન કરું છું ધનરાજભાઈ તો આ સુધી મેં રોમ જોયો પરમાત્મા જોયો નથી તાણે મહાપુરુષે એટલું કીધું તું કાલ માર ઘેર આવજો કે હું હૃદયનું જ ઓપરેશન કરું સકાય આ સુધી જોયો નહીં તમે સંતો કહો છો કે હૃદયમાં રોમ છે તાણે મહાપુરુષે એટલું કીધું તું કે કાલ માર ઘેર આવજો બીજા દાડ ડોક્ટર એમના ઘેર ગયા તો મહાપુરુષ બેઠા બેઠા મેદીના પોદડાને સક્કે કરીને કાપતા હતા મેદીના પોદડાને સક્કે કરીને કાપતા હતા અને એમ ડોક્ટરે કીધું કે બાપુ તમે કહેતા હતા કે માર ઘેર આવજો રોમ બતાડીશ તો હવે શું છે એટલે કે માર કોમ પૂરું થઈ રહ્યા હતો ને કે શું કરો છો કે હુંમાંથી લાલ કલર કાઢું છું મેદીના પોદડામાંથી લાલ કલર કાઢું છું એટલે ડોક્ટર કે કાપે હાટે લાલ કલર નીકળે તો કે શું કરવું પડે કે વટાવવું પડે અને એની પોદડાની અસ્થિ મટી જાય ને તાણ કે લાલ કલર આવે તાણ કે ડોક્ટર સાહેબ હૃદય ફેદે રોમ ના જડે એ તો સંતનું શરણું સ્વીકારવું પડે અને મારા પણાનો દાવો વટઈ જાય તો રોમ જડે પા એમને એમને મેળ પડી જતો છે એ તો જે મટી જાય જેની અસ્થિ મારા પણાનો દાવો મટી ગયો સંસાર ભેળા રહી અને સંસારનો મોહ જેને મટી ગયો અને અહીંયાને મેળ પડ્યો છે બાકી તો સંતોની ભાષા છે ને બહુ ખગ ભાષા છે સંપતભાઈ એ તમને કહેશે કે રોમ રોમ કરો રોમ રોમ કરો પણ સદગુરુના શરણે જઈને રોમ રોમ કરો બાકી તો તમારા ગામમાં કોકનું નામ પ્રકાશ છે આ ગામમાં કોઈનું નામ પ્રકાશ હોય નામ શું છે પ્રકાશ એને દાડો હાથમાં ગુંદરો ઉભો કરો ચીટવો જોડવા જે ભા આલે ના આલે પ્રકાશ નામ છે ના આલે તો નામ જોણ્યું એ ચાર વેદ ભણ્યો નામનો ભેદ જોણ્યો એ સાચો તર્ક બન્યો ભા આ મહાપુરુષો ના શરણમાં જવાથી એ ભેદ જોવા મળે છે એક આવડું આ રમેકડું આવડું રમેકડામાં આ બધા હમી હોસ્તી રે મો ફૂટ થયા છે થયા છે નહીં થયા અમારે મોબા વાત કરવા કેમેરા ની આવડા રમેકડામાં હમી હોસ્તી બધા મો પૂરા છે તો આવડું બધું છે છતાંય પરમાત્માનું નામ મો નહીં રાખી શકતું તો મને શું કરવાનું ભા મળ્યું તોય શું ના મળ્યું તોય શું અને મારા કેમેરા વાળા ભાઈને મારી બે હાથ જોડીને વિનંતી કે ઓયના ફોટા પાડજી ભા મેં કે પાલનપુર લક્ષ્મીપુરામ આવી જ રીતે ચાર કલાક અમે સ્ટુડિયો અમે ઉભો તો હું અને પણ અઠવાડિયા પછી હું લક્ષ્મીપુરાની બ્રહ્માણી સ્ટુડિયો જઈને કીધું તું પેલી કેસેટ કેવી આવી બતાડજે એ તો કે તમે રાજી કરવા મેલી હતી કહો એટલે હમણાં કરજે કહો હવે આ ચીપી જાય ભા આજ તો મોજીલા છે બધા મોજીલા જોવા ધ્વનિરૂ નું અમારે સાઉન્ડ ઈશ્વરભાઈ બધા મોજીલા જ મળ્યા છે તમે મોજીલા છો પણ કાલે પ્રતિષ્ઠા છે ફરીવાર કહું છું આ જીવન ઉજળું કરવું હોય તો આ ભેખ ભગવાનની સાક્ષીએ કંઈક ને કંઈક છોડજો ને કે કઈ ખાટા મજા ભાઈ આ ભાઈ મેં પહેલા કડો દાખલો કીધો હતો ને અડધો કીધો હતી ભોગવો હતા ને ભોગવો એ પછી અહીંયા હારે છે કારણ કે એ કુંવાર હતા ને ભાઈ પરણેલી હતી એ પરણેલી હોય એટલે ફેર દીકરી ફરે ફેરા ના ફરે એટલે બોઘાનિયા તેડાયા બોગો પેલા વેલા જ્યા અને તમને ખબર છે ને કે અત્યારે તો આ વડીલો આલે જમાઈ આવે તો હજુ હું એની જોડી બેહતો વિચાર કરે આટલી મર્યાદા તો ન કતાર તો મર્યાદા છે મેં ધીમે આવા વિદેશના વાયરા વાય છે ને ભાઈ કોઈ નક્કી નહીં ડિલિવરી પર્સનમાં દીકરી લઈને દવાખાને જ્યાં હોય અને તરત જમાઈ ઉતરી પડે
कि पप्पा तमे जाओ ये आई गया हो तारू आ चौथी आयु भूता बार बार महीना नो दीकरो हो या वडीलो बैठा एमनी बात करूछु एमनी मोटियारी नहीं बार बार महीना नो दीकरो थियो होय पत्नी ने टेड़ी लाई होय अन मां बाप ने आदी होय तो दीकरा होमो कन्या होमो नहीं दीकरा होमो नता ताची एकता रही अन अता तो जेवो दवाखानाम जलमे एवी पेली नस लाइन बारे आती होय ए उभे उभे सेल्फी ना नशा हाले तो सेल्फी ना पड़ेगा मोफारे मेली मोफारे अगर सब्जी आली आ बधु खाई रह्या पछी भात आया जेवा हारे थाळो समसो भरी भात आलवा जाए तो बोगवश्यू छे टाण टाणा सोड़ी पूछू बेटा जमाई ओम चम करसे के बापा तमन अहू आवतो छे बाकी एम नहीं करता एम कहसे तू भात खाऊ तो मने जेन सड़े टाइम टड़ा ना हम जब डबुड़ा था इतना बाण है ना प्रेमी व्यथना प्राण भजन में एक कच कड़ी आई थी के मोखी बैठी मधी ऊपर पोखे अनी लपटा है आज ना प्रसंग ना अनुरूप कड़ी से तभी बताए जानो सो के रातनी मोखो मध ऊपर थी नेचे आती रही मोडो को मेडो रातनी मोखो मोडा ऊपर आती रहे मदनी घोड़ी खुली होय अने कोई जनावर चोच मारे के कदाच कोई खोट मारे अन मद टूटे मद पूरो टूटे अने पोखियो मदनी मोखो ऊपर थई हेडे अने मदनी पोखो लपेटाय उड़वानी हालत री भाई मोखी बैठी मदी ऊपर पोखे नी लपटाय उड़ने का संशय भया मनो मन पछताय से काउ भेळू कराय कुनो भेळू करेलो कुने मरवा दाड़ो आयो तो एउ भेळू ना करता का छोकरा लड़ी मरी जाय आवा मार्ग मो वापरी देजो बा न घणी जगह डका जा बापो जता रे छोकरा चिड़ी એટલે કઈ ભેળું કર્યું હોય તો સારા કાર્યમાં ધર્મના કાર્યમાં પરમાર્થના કાર્યમાં સંતના કાર્યમાં કથા કીર્તનમાં કળકુવાજીને અમુક ભાગ તો જવા દેજો ન કે આ પાલનપુરની બાજુમાં ચંગવાડા ગામ અને એ ચંગવાડા ગામનો ભાઈ ભણી ગણી હોશિયાર થયો ડોક્ટર થઈ ગયો એટલું શિક્ષણે કોણ નહીં આવતું જુઓ કહી દઉં તમને સંસ્કાર નહીં હોય તો કાલે પાસાથી પસ્તાવાનો વારો આવશે અમદાવાદ ડોક્ટર દવાખાનું છે હાલે અને નોનપણથી ભણભણ કર્યો પણ દવાખાનામાં જતો રહ્યો તે હકરને વાલાને કોઈ ઓળખે નહીં સંપત્તિ એના કુટુંબને એનું હારામ બે કુટુંબ સિવાય કોઈ ઓળખે નહીં અને એના હાહ ગુજરી ગયા એના સાસુ ગુજરી ગયા એમાંથી અમને હાલે ટપ્પા લખી કે કુમાર મારી બા ને તમારી સાસુ ગુજરી ગયા છે આ તારીખે બેહણું છે કમ્પાઉન્ડર જઈને ટપ્પા લાલી ડોક્ટર ને ડોક્ટરે ટપ્પા જોઈને વિચાર કર્યો બેહણું એટલે શું બા કાકા કુદર ચો જલા નતા એક બેહણું શબ્દ ના સમજણો અને બીજો મોટો હાથ લઈને આવજો એટલે એને કમ્પાઉન્ડર ને બોલાયો કે હોય આવજે કે શું છે કે બેહણું એટલે શું મોટો હાથી એટલે શું કમ્પાઉન્ડર કે સાહેબ આપણે તો કુવારા છે આરી પૈણેલો ના આવે આપણે આવે કે તાણ હવે કમ્પાઉન્ડર કે હું ગોમના ઝોપે જઉં ને હો જે મારા ગોમવાળા ડોહા છે વડીલો એમ કહેતા કે સંકટ સગમાં એ વકીલ કોમ તો કે વકીલ તો માર ભાઈ બનશે તું એને કર્યો વકીલ ને આ ડોક્ટરે વકીલ ને ફોન કર્યો એટલે વકીલ સાહેબ એ ઉપાડ્યો બોલો સાહેબ શું જરૂર પડી કે મારી સાસુ ગુજરી ગયા છે
અને એમાં બે પોઈન્ટ છે. 92 10 તારીખ નું છે. 92 એટલે શું? અને મોટો હાથ એટલે પછી મોણો લઈને જાવ એને હાથ કહેવાય. આ ગોમડામાં આપણે બધાય જોણો છો. એટલે વકીલ અમે કોને ફોન કર્યો? વકીલને. એટલે વકીલે શું કીધું? ડોક્ટર સાહેબ કલમ નંબર 35. કે વકીલને ફોન કર્યો કલમ નંબર 35 બેહણું એટલે રોવા માટે ખરખરો કરવા જવાનો, અને કલમ નંબર 145 મોટો હાથ એટલે 50 મોણો લઈને જવાનો. કે મારું વાલું આટલે જો જો નહીં કોઈ ભલો લાવું છો થી મોણો. ડોક્ટર કે કલમ નંબર 29 તમારો મિત્ર રોડ કોન્ટ્રાક્ટર બાબુલાલ ને ફોન કરો, મજૂર લઈને આવશે. કે કોનારી ત્યાં નહીં તો પછી ભાઈ વકીલ નો ફોન હેઠો મેલ્યો અને કોન્ટ્રાક્ટર ને ફોન કર્યો. કે હા બાબુલાલ કે આ બોલો ને કે દોઢો મોણો જોવે છે કે ચો ધાબુ ભરવું છે. કે એ એન્જિનિયર છે કોણ? કે ધાબુ નહીં ભરવું પણ મારા હારામ ગુજરી ગયા છે, હા હું ડોશીમાં અહીંયા જાઉં છું. કે મારા મજૂરીનો આ વિષય નથી પણ કે હું 200 રૂપિયા. કે મજૂરીયન પૂછ્યું કે 80 રૂપિયા ભાડું મેન ગુનો જાઉં છું 2 કલાક. મજૂરી કે હેડો તાર રોવા એ તુફાન કાપલી આઈસર ગાડી કરી પઈ અને દોઢો મજૂર ભર્યો મને અન હોમા ગોમ ઉતર્યો. હવે અહીંયા તો ઘણખરું બાયણું પટી ગયેલું, અહીંયા તો રોવાનું હોય નહીં. અન હોય ને તો દોડી આલે લખ હૈશે હૈશો આવે છે. અન કર્યું સાલું તે ડોક્ટર નો હાળો દોડી ના આવ્યો કે સાહેબ મારી માં મરી જી છે, દોડિયા રાસ નહીં રાખ્યા. આ શું સાહેબ હોય કોઈ રોતું નહીં, બંધ કરો. એટલે ડોક્ટર જઈને કોન્ટ્રાક્ટર ને કે ભાઈ બંધ કરીને, કે મારા મજૂરિયા દગાળા નહીં થાય, પૂરેપૂરા પૈસા પૂરા થાય એટલે બંધ. પણ એને બંધ કર તો કે બીજા બંધ કરવાના હાલવા પડતા. એટલે અનુભવ ન હોય ને એવા ધંધા ન કરવા. બાકી તો હમણાં ડીસામાં ડીસાની વાત કરું કે અમે આજી રાત્રિ જ વાત છે, થોડાક વહેલા ગયા હતા ને અમે બેઠા હતા ને ભેંસ ધોવા નથી આવતી. સુરેશભાઈ ભેંસ ધોવા નથી આવતી. તે બેને ભેંસ નો પગ બોધ્યો બાપુ અને એક ખૂંટે બોધ્યો અને બે બાજુ બે ધોવા વર્જી પડી. હમણાં પાડો ઉભો બોટા કાકા એમ કે રાખજો માર હાથે થોડું એમ. અને મેં કાલ ને કાલ ભજન માં રાતે કીધું કે આ વડાવળ માં ભેંસનો ટોગો બોધી અને જે ખૂંટે બોધે અને પાડા ટહકા કરતા હોય આ આ ભૂમિ ગુજરાતની અને ગુજરાતની ભૂમિનો વડાપ્રધાન હોય અને પાકિસ્તાન વાળા એમ કહેતા હોય કે અમારે કાશ્મીર જોવે છે, પાડો ટહકા કરે છે, એટલે કાશ્મીર આના રે ઓય પાડા ટહકા કરે. દુનિયા તો નાટક વાળી થઈ ગઈ છે, કોઈને કંઢું થવું નહીં. અત્યારે જો મારા ધનશે આ જે વડીલો બેઠા ને એમને હું હાથ જોડું છું, એમના દર્શન કરીને હું ધન્ય માનું છું. શા માટે? એમની મુશ્યો જુઓ કે એમના માથાના કેસ જેવો ધોળા છે. બાકી તો અત્યારે ધોળા થયા નહીં અને ચિતર્યા નહીં. ભાઈ જઈ હેરસ્ટાઈલમાં જઈ ગોદરેજની પડી નોખે કોનતા હાથે ઘેર ના કોનતા વળી રાજના કાળા કરે. જે માણસો માથાના વાળ કાળા ધોળા થયા પછી કાળા કરે છે ને એ પોતાના માટે કરતો નથી બાપુ, પોતાના માટે કરતો નથી, એ બીજાને બતાડવા જ કરે છે. બાકી એને તો ગમે એટલા કાળા થાય ને તો એના મનમાં એક ડંખ છે કે મારે તો મોય ભલામુરી રોમાં છે જ.
એને શાંતિ શાંતિ પોમાડે તેને સંત કહીએ દાસના દાસ થઈ રહીએ આ તો શાંતિ પોમાડે અને સંત એક સિંગલ પોઈન્ટ કે આજના સમયમાં મોટો મોટો એક રોગ ચાલે છે બા અચ્છા ચીન વાળો નહીં કહેતો હું એ તો હજુ આવે તાણ આવે મોટામાં મોટો એક રોગ ચાલે છે નાના નાના બાળકોના હાથમાં મોબાઈલ આવી ગયો છે અને બાળકો પણ મારા વાળા મોબાઈલ વગર રહેતો ને જેટલો બને એટલો મોબાઈલ બાળકોથી દૂર રાખજો નકે આપણા ઘરમાં 25 વર્ષમાં એક બાળક પાગલ પ્રગટ થાહે 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 તો કઈ મોટો રોગ છે બાળકથી દૂર રાખો મોબાઈલ આ તો તમારે સિરિયલ જોવી શક વાતો કરવી છે પેલા કે લે પકડી ન તણ અને તો એમ પૂછું કે હવાના 25 વર્ષ પછી બાપુ બાળક જન્મ છે ને તો ડિલિવરીમાં જ મોબાઈલ લઈને આવશે અને પરમાત્માને કહેશે કે હલ્લો પછી જ ભાઈ ઘણી આવી બીમારીઓ છે બા આપણું બાળક કેવું બનાવવું એ આપણા હાથની વાત છે એક બાળકનો જન્મ થયો ડિલિવરી પૂરી થઈ નર્સ એક બાળકને એની માં જોડી મૂકી આવી અને પછી થિયેટરમાં ઓપરેશનમાં આવીને એ રૂમમાં એટલે ડોક્ટરે કીધું કે મેડમ મારી વેટી ખુઈ ગોતો ને આટલા ઓપરેશન રૂમમાં બે નસો ગોતે કમ્પાઉન્ડર ગોતે વેટી ના જડે હળવે હળવે વાત થઈ બાર જેનું બાળકનો જન્મ થયો હતો એનો બાપ ગોતો એના કોની વાત પડી ને તે ઉભો ઉભો હતો તો બા કોઈ કીધું કે સાહેબ પેલો એનો બાપ છે માહે છે ડોક્ટર કે ભાઈ મારી વેટી ખૂવાણી છે બધા ગોતે છે ને તમને હું છે નું આવે છે કે સાહેબ એ ગોતે ના મળે કે તાણ કે જો મારા છોકરા જોડે એક મુઠ્ઠી બનશે તે નક્કી વેટી જશે બા મારો વાલો જન્મ એવી વગઈ પકડી વેટી લઈજો કો પછી આ મોટા થાય એટલે પાછું કરે પછી ડોક્ટરે એને પૂછ્યું તમારો ધંધો મારા બે પતિ પત્ની નો ગીજા કાતરવાનો ધંધો છે જન્મ તો પ્યાલ પ્રગટ છું ભાઈ ભાઈ આપણી દીકરી રોટલા કરતા કરતા બહુ હોય કે દીકરી હોય જેવા વિચાર કરે એવા વિચારો જંબા વાળાના માં પ્રગટ થાય છે તો 9 મહિના ગોદમાં બાળક રહે એટલે પ્રકૃતિ લાગુ પડે છે પડે છે પડે છે બાકી બાળકને કેવું બનાવવું એ તમારા હાથની વાત છે અને છેલ્લે અહીંયા ગુરુ મહારાજને પગલે થાય છે માં કાળકાની પ્રતિષ્ઠા થાય છે પણ તમને હું કહું છું તમે ભગવાન બેનું ચેટલે નહીં જોઈને આત્મસા કરો ભગવાન ચેટલે નહીં જોયા આ ભગવાન બતાડીને જવું હોય કોઈ જોયા છે જોવા છે સંતની ભૂમિકા છે પ્રતિષ્ઠાનો સમય છે પ્રગટ સંત હાજર છે કોઈ બનાવટ વાત નથી જોવા છે જેને જોવા એ આત્મસા કરો આ ખાસ બેનન કહું છું તમારો પતિ એ પરમેશ્વર એ તમારો ભગવાન મોન્યા છે બાપુ વાત સાચી ખોટી તમારો પતિ એ પરમેશ્વર પતિ એ ભગવાન પણ આપણે મોન્યા એ તો ગગન બાપો ફરીવાર હવે નવો કાર્યક્રમ અહીંયા શરૂ થાય છે તો ફરીવાર દીકરીને તાળીના ગરગડાટથી વધારો કે આજે એ પણ મોજ અમન બેને જ ઉઢવા તાળી ફરીવાર તો એ લડીને
Oh, Krishna Kanhaiya Rasalu Jo,
રાખ્યો છે મીઠે રસ સે ભર્યો રે રાધા રાણી લાગે મીઠે રસ સે ભર્યો રે રાધા રાણી લાગે મને કરો કરો નાચરો પાણી લાગે મીઠે રસ સે ભર્યો રે રાધા રાણી લાગે મને કરો કરો નાચરો પાણી લાગે મને કરો
कृष्ण कन्हैया मुरली वाला वेशभूषा में आवी रहा छे भगवान सुरेखा में बोले कृष्ण कन्हैया लाल ना लो